નમસ્કાર, હું છું બીના બોરસિયા અને એકમ એકનો 1.4 ટોપિક છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું એકાત્મ માનવ દર્શન. અગાઉના 3 પ્રકરણમાં આપણે સમાવેશક, સંકલિત અને વિશિષ્ટ શિક્ષણ અંગે ચર્ચા કરી છે. તમામ ચર્ચાનો સાર એ હતો કે કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ પ્રકારના બાળકોને તેમની વય કક્ષા મુજબ શિક્ષણ મળવું જોઈએ. તેમાં પણ એક સમાવેશક શિક્ષણની સૌથી મહત્વની વાત એ હતી કે કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક અક્ષમતા ધરાવતા અથવા કોઈ પણ કારણે શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને મુખ્ય પ્રવાહમાં શિક્ષણ મેળવવાની તક મળે, જેથી અક્ષમતા ધરાવતા અને ન ધરાવતા બાળકો વચ્ચે શૈક્ષણિક અસમાનતા ન રહે. ઉપરાંત આ શિક્ષણ વ્યવસ્થામાં તો તમામ પ્રકારના બાળકોને સમાન વાતાવરણમાં અને સમાન ભૌતિક સુવિધાઓ વચ્ચે શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે, જેથી તમામ પ્રકારના બાળકો વચ્ચે આંતરક્રિયા થાય અને તેમની વચ્ચે સામાજિક સંવાદિતા ઊભી થાય તથા તમામ બાળકો વચ્ચે પરસ્પરાવલંબન અને સહકારની ભાવના પેદા થાય, પરિણામે એક આદર્શ અને લોકશાહી યુક્ત સમાજની રચના કરવામાં સફળતા મળે. જો કે ભારતીય શાસ્ત્રોમાં સમગ્ર વિશ્વને એક કુટુંબ તરીકે સ્વીકારીને વિશ્વ બંધુત્વની ભાવના સાથે તમામના કલ્યાણ માટે જીવવાની વાત કરવામાં આવી છે. આ વાતને 20મી સદીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે એકાત્મ માનવ દર્શનના ખ્યાલ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ દર્શન વિશે ચર્ચા કરતા પહેલા આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પરિચય મેળવીશું. નેક્સ્ટ ત્યારનો ટોપિક છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પરિચય. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ મથુરા જિલ્લાના નંગલા ચંદ્રભાન ગામમાં 25 સપ્ટેમ્બર 1916ના દિવસે થયો હતો. તેમના પિતા ભગવતી પ્રસાદ રેલવેમાં નોકરી કરતા હતા અને માતા રામ પ્યારી ધાર્મિક પ્રકૃતિના ગૃહિણી હતા. પંડિતજી માત્ર 3 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને જ્યારે તેઓ 7 વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું. ત્યારબાદ તેમનો ઉછેર ગંગાપુર રાજસ્થાનમાં તેમના મામા રાધારમણ શુક્લાના ઘરે થયો. ત્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. સિક્કર રાજસ્થાનમાં તેમણે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. મેટ્રિકની પરીક્ષામાં તેઓ પ્રથમ આવ્યા હતા. તેથી સિક્કરના રાજા કલ્યાણસિંહે તેમણે સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો અને માસિક 10 રૂપિયાની શિક્ષણવૃત્તિની સાથે શિષ્યવૃત્તિની સાથે વર્ષમાં એક વખત પુસ્તકો માટે 250 રૂપિયાની સહાય આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ પંડિતજીએ પિલાનીની બિરલા કોલેજમાં ઇન્ટરમીડિયેટનો અભ્યાસ પૂર્ણ કર્યો. પછી તેમણે કાનપુરની સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કરીને 1939માં સ્નાતકની પદવી પ્રથમ વર્ગ સાથે મેળવી અને આગ્રાની સેન્ટ જોન કોલેજમાં અંગ્રેજી વિષય સાથે એમએ નો અભ્યાસ શરૂ કર્યો. એમએ પ્રથમ વર્ષની પરીક્ષામાં તેમની સિદ્ધિને કારણે તેમને સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો હતો. તેમની પિતરાઈ બહેનની બીમારીને કારણે તેઓ એમએ ના બીજા વર્ષનો અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા. પછી તેમણે મામાના કહેવાથી સનદી નોકરી માટેની પરીક્ષા પાસ કરી, પરંતુ લોક કલ્યાણ અને વિશ્વ કલ્યાણ માટે જાહેર જીવન જીવવામાં રુચિ હોવાને કારણે નોકરી સ્વીકારી નહીં. 1951માં ભારતીય જનસંઘ નામના રાજકીય પક્ષની સ્થાપનામાં તેમણે શ્યામા પ્રસાદ મુખર્જીની સાથે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ ભારતીય જનસંઘના ઉત્તર પ્રદેશ શાખાના પ્રથમ મહાસચિવ બન્યા હતા. તેઓ સમાજશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયમાં વિશેષ રસ ધરાવતા હતા. તેમણે રાષ્ટ્રધર્મ, પંચજન્ય અને સ્વદેશ જેવા સામયિકોનું સંપાદન કર્યું. ઉપરાંત તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા. તેમના મુખ્ય પુસ્તકો સમ્રાટ ચંદ્રગુપ્ત દો યોજનાઓ, રાજનૈતિક ડાયરી, રાષ્ટ્રજીવન કી દશા, ભારતીય અર્થનૈતિક અવમૂલ્યન, જગગુરુ શંકરાચાર્ય અને એકાત્મ માનવવાદ મુખ્ય છે. પોતાના રાજકીય જીવન દરમિયાન માનવતાવાદી ભારતીય દર્શન વિચારધારાને અપનાવીને લોક કલ્યાણ અને રાષ્ટ્રના વિકાસના સંદર્ભમાં અનેક કાર્ય તેમણે કર્યા. તેઓ વસુધૈવ કુટુંબકમની ભાવનાને
ચરિતાર્થ કરવા તરફ ભારતી રાજનીતિને લઈ જવા માંગતા હતા. તે માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ 11 ફેબ્રુઆરી 1968 ના રોજ મુગલ સરાય રેલવે સ્ટેશન પર તેઓ મૃત અવસ્થામાં જોવા મળ્યા. તેમના અવસાનનું કારણ હજુ સુધી રહસ્યમય રહ્યું છે. ભારતની સ્વતંત્રતાના દશકા પહેલાથી પંડિતજીનું જાહેર જીવન ખરા અર્થમાં શરૂ થયું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ એકાત્મ માનવવાદની ફિલસૂફી પ્રમાણે ભારતીય રાજનૈતિક ઢાળવાનો પ્રયત્ન કરતા રહ્યા. તેમનો એકાત્મ માનવવાદ સમજવા માટે તેમના જીવનના સમયગાળા દરમિયાનની ભારતીય વૈશ્વિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જરૂરી બને છે. નેક્સ્ટ ટોપિક છે એકાત્મ માનવવાદના ખ્યાલની પૂર્વ ભૂમિકા. ભારતને સ્વતંત્રતા મળી તે સમયે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં લોકશાહી સરકાર પરંતુ મૂડીવાદી અર્થતંત્ર હતું. અંગ્રેજો તેમના મૂડીવાદી અભિગમને કારણે જ પહેલી વખત વેપાર કરવા માટે ભારત આવ્યા હતા અને ભારતમાં સ્થાયી થવામાં અને રાજ કરવામાં સફળ રહ્યા. 2 દસકા સુધી તેમણે ભારત પર રાજ કર્યું, સાથે સાથે ભારતનો સમગ્ર વેપાર પોતાના હાથમાં લઈને અથવા પોતાના ઇશારે ચલાવીને મૂડીવાદીતાનું પોષણ કર્યું. મૂડીવાદી એક એવી અર્થવ્યવસ્થાને જન્મ આપે છે જ્યાં દરેક વસ્તુ વ્યક્તિ સંબંધોને આર્થિક મૂલ્ય આપવામાં આવે છે, જેમાં દરેક વસ્તુ અને વ્યક્તિ વેપાર માટેનો માલ બની જાય છે. કારણ કે મૂડીવાદી અર્થતંત્રનો મુખ્ય હેતુ કોઈ પણ હિસાબે નફો કમાવાનો હોય છે, જેમાં જાહેર અને લોકકલ્યાણના કામો ગૌણ બની જાય છે. લોકો વચ્ચેના સંબંધોમાં આત્મીય લાગણીનો અભાવ જોવા મળે છે. આવી પરિસ્થિતિ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધની હતી. બીજી બાજુએ તે સમયગાળા દરમિયાન રૂસ અને ચીન જેવા મોટા દેશોમાં સામ્યવાદી વિચારધારા ચાલતી હતી, જેમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય અંગે કલ્પના કરવાનો પણ અધિકાર ન હતો. સામ્યવાદમાં લોકોની જીવનશૈલી પણ શાસકો નક્કી કરે છે. આ જ સમયગાળા દરમિયાન સમાજવાદી વિચારધારાએ પણ જોર પકડ્યું હતું, જેમાં સમાજ સર્વોપરી હતો. આ ત્રણેય પ્રકારની પશ્ચિમી વિચારધારાઓમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાને કોઈ સ્થાન નથી, કારણ કે આ વિચારધારાઓમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને હોવા છતાં તેમાં વ્યક્તિ, કુટુંબ, સમુદાય, સમાજ અને રાષ્ટ્ર એકબીજાથી અલગ પડતા હતા. આ ત્રણેય પ્રકારની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વની ઓળખ વિકસાવવાને કોઈ અવકાશ નથી. વાસ્તવમાં સ્વ ઓળખ અને વિકાસ વિના સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનો વિકાસ સંભવ નથી. બસ આ બાબતને ધ્યાનમાં રાખીને જ પંડિત દીનદયાલજીએ એકાત્મ માનવવાદની વિચારધારાનો વિકાસ કર્યો. તેઓ સ્વની ઓળખને પણ વિશ્વના સંદર્ભમાં સમજવાનું કહેતા હતા. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ચાવડા હિના. આજનો ટોપિક એકાત્મ માનવવાદની સંકલ્પના. એકાત્મ એટલે કે જે એકાકાર થઈ ગયું છે તે, જે અભિન્ન થઈ ગયું છે તે. પંડિત દીનદયાળજીની દ્રષ્ટિએ એકાત્મ માનવવાદ એ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને ચરાચર સૃષ્ટિને એક એકમ તરીકે જુએ છે. તે વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસથી શરૂ કરીને કુટુંબ, સમાજ, પ્રદેશ, રાષ્ટ્ર અને છેવટે સૃષ્ટિના વિકાસ અંગે વિચાર કરે છે. તેમાં વ્યક્તિથી કુટુંબ, કુટુંબથી સમાજ, સમાજથી રાષ્ટ્ર અને માનવતા તથા ચરાચર સૃષ્ટિ અંગે વિચાર કરવામાં આવે છે. સૃષ્ટિના આ તમામ ઘટકોને અલગ અલગ નહીં, પરંતુ એકબીજાના પૂરક માનવામાં આવે છે. સૃષ્ટિને એક સમિષ્ટ અને સમગ્રના સ્વરૂપે જોવામાં આવે છે. ઉપરાંત તેમ માનવના તન, મન, બુદ્ધિ અને આત્માને એક સમગ્ર તરીકે સ્વીકારવામાં આવે છે. આ વિચારધારા વધુમાં કહે છે કે માનવ અને જગતના તમામ સજીવો, તમામ પ્રાકૃતિક સજીવ, નિર્જીવ પદાર્થો, વનસ્પતિઓ તથા પ્રાણીઓ એકબીજાને પૂરક છે. માનવને આ રીતે જોતી વિચારધારાને જ એકાત્મ માનવ દર્શન કહે છે. ટૂંકમાં કહી શકાય કે એકાત્મ માનવવાદ એક એવી ધારણા છે કે જે સર્પિલ આકાર આકૃતિ દ્વારા સમજાવી શકાય છે, જેના કેન્દ્રમાં માનવ છે. તેની સાથે જોડાયેલો એક ઘેરો કુટુંબ છે. કુટુંબ સાથે જોડાયેલ ઘેરો સમાજ અને જ્ઞાતિ છે. તેની સાથે જોડાયેલ ઘેરો રાષ્ટ્ર અને રાષ્ટ્રની સાથે જોડાયેલ ઘેરો વિશ્વ છે. અને વિશ્વ જોડાયેલું છે અનંત બ્રહ્માંડ અને સૃષ્ટિના ઘેરા સાથે. આ તમામ ઘેરાઓ અભિન્ન છે. એક ઘેરાનો વિકાસ બીજા ઘેરાનો વિકાસ કરે છે. આમ સૃષ્ટિના તમામ ઘટકો એકબીજાના સરકાર સાથે અને એકબીજાના પૂરક બનીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે.
સૃષ્ટિ અંગેની આ વિચારધારાને એકાત્મ માનવ દર્શન કહે છે. પંડિતજીનું એકાત્મ માનવ દર્શન વધુમાં કહે છે કે સમગ્ર સૃષ્ટિના વિચાર વિના માનવ અંગે વિચાર ન કરી શકાય, અને સાથે સાથે વ્યક્તિગત માનવના સર્વાંગીણ વિકાસ વિના સૃષ્ટિનો વિકાસ અને તેનું સંવર્ધન શક્ય નથી. વ્યક્તિના સર્વાંગી વિકાસ અંગેની સ્પષ્ટ પણ એકાત્મ માનવવાદમાં કરવામાં આવી છે. એકાત્મ માનવવાદની દ્રષ્ટિએ વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ. એકાત્મ માનવવાદની દ્રષ્ટિએ વ્યક્તિના તન, મન, આત્મા અને બુદ્ધિનો વિકાસ એટલે તેનો સર્વાંગીણ વિકાસ. તનના વિકાસ માટે વ્યક્તિએ સારો અને પૌષ્ટિક આહાર લેવો પડે, જે તેને વનસ્પતિ અને પ્રાણી આપે. તેથી માનવે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જરૂરી છે. જો તન તંદુરસ્ત હોય તો જ વ્યક્તિનું મન સ્વસ્થ બને. સ્વસ્થ મનમાં સંતોષની લાગણી જન્મે છે. મનમાં સંતોષ હોય અને વ્યક્તિ પોતાનો સંતોષ લોકો સામે રજૂ કરી શકે તો જ તે આનંદની અનુભૂતિ કરી શકે. તે માટે તેણે કુટુંબ અને સમાજની જરૂર પડે છે. હવે મનને સ્વસ્થ રાખવા માટે તંદુરસ્ત વિચારો આવવા પણ જરૂરી છે. તંદુરસ્ત વિચાર ત્યારે જ આવે કે જ્યારે તે માનસિક રીતે સ્વસ્થ હોય. માનસિક સ્વસ્થતા ત્યારે જ આવે કે જ્યારે તે સારા નરસાનો વિચાર કરી અને પોતાની શક્તિઓ અને મર્યાદાઓને સમજીને સ્વની ઓળખ ઊભી કરી શકે અને સ્વનો વિકાસ કરી શકે. આટલું કર્યા પછી તેને તેના માટે કર્મોના પરિણામોનો આનંદ મેળવવાની પણ સમજ હોવી જરૂરી છે. આ સમજ કેળવવા માટે તેની પાસે બુદ્ધિ હોવી જરૂરી છે. તેની બુદ્ધિ તેને પોતાનું મૂલ્યાંકન કરવાની અને સારા કર્મોના સારા ફળો ભોગવવાની સમજ આપે, જે તેને વધુ સારા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે. તેથી બુદ્ધિનો વિકાસ થવો પણ જરૂરી છે. જો આ તમામ પ્રકારના વિકાસ યોગ્ય રીતે થાય તો જ તેને આત્મસંતોષ મળે છે અને તેના આત્માને આનંદની અનુભૂતિ થાય છે. આમ વ્યક્તિના તન, મન, બુદ્ધિ અને આત્માનો વિકાસ એટલે તેનો સર્વાંગીણ વિકાસ. એકાત્મ માનવવાદ કહે છે કે કોઈ પણ વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ વ્યક્તિગત રીતે થતો નથી. તેની સાથે અનેક કુદરતી પરિબળો અને ચરાચર જગત સંકળાયેલું છે, કારણ કે તેના સર્વાંગીણ વિકાસ માટે એક સુગ્રંથિત અને વિકસિત સમાજની જરૂર છે. આ સમાજ માટે રહેવા લાયક વિશ્વની જરૂર છે. વિશ્વને રહેવા લાયક બનવા માટે તમામ કુદરતી પરિબળોની હાજરી આવશ્યક છે. આ પરિબળોના સંરક્ષણ માટે માનવે કુદરતની સામે પડીને નહીં પરંતુ કુદરતના સહકારથી જીવવાની જરૂર છે. આમ એકાત્મ માનવવાદ સૃષ્ટિમાં વિદ્યમાન તમામ સજીવ અને નિર્જીવના સમૂહને એક અવિભાજ્ય સમગ્ર તરીકે સ્વીકારે છે અને આવા તમામ ઘટકોને અભિન્ન અને પરસ્પરાવલંબી માને છે. થેન્ક યુ. ભુવા ખ્યાતિ ભરતભાઈ, આજનો મારો ટોપિક એકાત્મ માનવવાદની દ્રષ્ટિએ શિક્ષણના ધ્યેયો. એકાત્મ માનવવાદની દ્રષ્ટિએ શિક્ષણના ધ્યેયો નીચે જણાવ્યા પ્રમાણેના હોવા જોઈએ. બાળકના તન, મન, આત્મા અને બુદ્ધિનો વિકાસ કરવો. તેમનામાં પરસ્પર સહાનુભૂતિ અને પરસ્પર અવલંબનની ભાવનાનો વિકાસ કરવો. બાળકોમાં કુદરતી ચરાચર સંપત્તિના અને પોતાના સંરક્ષણ અને સંવર્ધન માટેની સમજનો વિકાસ કરવો. તેમના પોતાના અને કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના સંરક્ષણ અને સંવર્ધન માટે આવશ્યક એવા શારીરિક અને માનસિક કૌશલ્યનો વિકાસ કરવો. બાળકોની સ્વ ઓળખ વિકસાવવી. બાળકોના સ્વનો વિકાસ કરવો. તેમનો સામાજિક વિકાસ કરવો. બાળકોમાં રાષ્ટ્ર પ્રેમનો વિકાસ કરવો અને તેમની દેશ દાજની ભાવનાનો વિકાસ કરવો. બાળકોમાં વિશ્વ બંધુત્વની ભાવનાનો વિકાસ કરવો. તેમના સ્વનો વિકાસ થાય તે માટે તેમને રોજગારલક્ષી શિક્ષણ આપવું. માનવ અને કુદરતી પરિબળો વચ્ચેના પરસ્પરાવલંબનની ભાવનાનો વિકાસ કરવો. બાળકોને આનંદની અનુભૂતિ કરાવવી. કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ પ્રત્યેની તેમની જવાબદારીની ભાવનાનો વિકાસ કરવો. બાળકોમાં હકારાત્મક વલણો, મૂલ્યો અને કદરની ભાવનાનો વિકાસ કરવો. થેન્ક યુ.